સ્પેનની અંદર રેસ્ટોરન્ટનો બહુ મોટો માલિક, એવડો મોટો માલિક કે જેની રેસ્ટોરન્ટો 58 થી 60 ચાલતી, એનું નામ ડોન મેન્ટનો. અને ધમ ધોકાર આવે, એક એક રેસ્ટોરન્ટ જેની અંદર કોઈને ઇન્વિટેશન ના આપવું પડે છતાં પણ ચાલતી. તબિયત થોડી ખરાબ થઈ એટલે એમની વાઇફે કીધું કે દવાખાને બતાવી દો, તમે બતાવી આવો, એમ સમય નથી મારી પાસે. વધારે તબિયત ખરાબ થઈ અને પછી ડોન મેન્ટનો દવાખાને જાય છે અને હોસ્પિટલે જાય ત્યારે ડોક્ટર એના કાનમાં કહે છે કે 3 મહિનાનો સમય છે. ડોન મેન્ટનો વિચાર ચડી જાય, ઓહો સમય ઓછો છે, એનું મને દુઃખ નથી, પણ આ જેટલી મારી જાહોજલાલી છે એ આપું કોને, કારણ કે વારસદાર કોઈ નહીં. પ્રશ્ન એ નહોતો કે વારસદાર નથી, પ્રશ્ન મોટો એ હતો કે એક પણ વ્યક્તિ એવો નજરે નથી દેખાતો રેસ્ટોરન્ટના વેઇટરથી લઈને મેનેજર સુધી કે હું આ એક વ્યક્તિને મારો કારોબાર સંભાળવા આપું, એવો પ્રશ્ન નથી દેખાતો. આગળ તમામ જાતના અંધારા આવી ગયા. જીવન આખું એણે તનતોડ મહેનત કરીને ડોન મેન્ટનોએ કામ કર્યું અને 90 દિવસનો ડૉક્ટરે સમય ફટકાર્યો અને 90 દિવસની અંદર એણે વ્યવસ્થા કરી શું કરવું. હોસ્પિટલમાં પડ્યા પડ્યા એક વિચાર આવ્યો, કદાચ હું માર્કેટની અંદર જઈશ અને રેસ્ટોરન્ટની અંદર તપાસ કરવા માટે જઈશ કે કોણ સારો વ્યક્તિ છે, તો મારી સામે બધા હારા બનીને જ આવશે. માટે પોતે ભિખારીનો વેશ ધારણ કર્યો ગૌરાંગભાઈ અને એની તમામ રેસ્ટોરન્ટે જવાનું નક્કી કર્યું. પહેલી રેસ્ટોરન્ટ લીધી અને એકદમ ભિખારી જેવો વેશ, સ્પેનનો હોટલનો માલિક, અને પહેલી જ રેસ્ટોરન્ટે જઈને ઊભો રહ્યો. વોચમેને કીધું, એ જાવ દે, જાવ દે, પણ થોડુંક જમવું જવા દે, થોડુંક જમવું જવા દે. કાઢી મૂક્યો. બીજી રેસ્ટોરન્ટે ગયો, આવો જ આવકાર મળ્યો એને. ત્રીજી રેસ્ટોરન્ટે મેનેજરને બોલાવ્યો, મેનેજરે આવું જ કીધું. એ માણસ ઠાકી ગયો. ત્યારે એણે નક્કી કર્યું કે બધી મારી રેસ્ટોરન્ટે હું જાઉં છું, કદાચ મારી પદ્ધતિ ખોટી પડતી હોય, તો એણે વિચાર કર્યું પદ્ધતિ નવી અપનાવું. અને એનો ખાસ માણસ, રાઈટ હેન્ડ, જેના તમામ કામ કરતો ડોન મેન્ટનના, એ રસાયેલો એનું નામ હતું, અને એ એમની ખાસ ચાલતી હોટલ રેસ્ટોરન્ટ ઉપર જઈ અને એ રસાયલોને બોલાવ્યો અને ભિખારી જેવો વેશમાં નવી પદ્ધતિથી વાત કરી અને બોલાવીને કીધું કે તમારા શેઠ જે છે ને, શેઠ ડોન મેન્ટનો, એનો હું નાનપણનો મિત્ર છું. મારી પરિસ્થિતિ ખરાબ, જેથી કરીને હું પાયમાલ થઈ ગયો છું. મારે બીજી કોઈ વિશેષ તમારી પાસેથી અપેક્ષા નથી. આ ઓળખાણ દેવાનું એટલું કારણ છે કે મારે ખાલી જમવું છે. એટલે રસાયેલો એ હું કીધું, ખબર, મારા શેઠ ના તમે મિત્ર હતા, પાયમાલ થઈ ગયા, મારો શેઠ થઈ જવા. એ કે કેમ, એ કે જ્યાં હોય ત્યાં પણ દે 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 કરે ચારે બાજુ. એ કે અને એ કે અત્યારે તો એ કે હોસ્પિટલમાં પડ્યો છે, ડોક્ટરે તો 3 મહિનાનું કીધું છે ફેલ થઈ જવાનો છે. એ કે અને તમને જાણ ખાતર કહી દઉં કે તમારા મિત્ર છે ને, તમે પાયમલ થઈ ગયા, એ થઈ જાઓ, એ તો ઉપર જ વયો જવાનો છે. કે પણ હું જ્યારથી હું આ રેસ્ટોરન્ટમાં આવ્યો અને કારભાર સંભાળ્યો, ત્યારથી મારા શેઠની પ્રગતિ છે, બાકી મારા શેઠનું પાંચ્યું ન આવે. આવી વાત કરે ને ઓલો જે વેશમાં હતો, હા 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 હા, મેં તો જમવાની અપેક્ષા રાખી, ત્યાં જવાબની તો રાખી જ નહોતી. ખૂબ દુઃખી થઈ ગયો અને પછી એણે કીધું મારો શેઠ જાય ને એટલે હું જ માલિક છું, એટલી મેં વ્યવસ્થા કરી નાખી. મેનેજરે કીધું, રસાયેલો, મરવા ઉપરની ઘડી નજીક આવે છે, મૃત્યુ નજીક દેખાય છે, તમામ સંપત્તિ એક બાજુ. તમે વિચાર કરો કેવી સરસ મજાની ઈશ્વરે ગોઠવણ કરી, હાલું બધું ભેગું કરવું ને બધું પાછું લઈને વી જવાનું અને પાણીની ઘોડે આપણે જાય એટલે આપણી જગ્યા પૂરાઈ જાય. ગમે એવા વ્યક્તિ હોય આપણી જગ્યા પૂરાઈ જાય. તમે હું બતાય બોલો કેવી ગોઠવણ હાલી, આ તો સમજાતી જ નથી. હાલો આવવાનું એમને, જવાનું એમને, તો લઈને હું જવાનું, લઈને જવાનું દાન ધર્મ ને તપ, આ લઈને જવાનું આપણી પરંપરામાં કે છે. અને આ સેટિંગ જે છે, એ સેટિંગ છે ને રેડિયાની અંદર, આપણે FM વાગતું હોય ને ગૌરાંગભાઈ, માં 1 પોઈન્ટ ખાલી પિંકલભાઈ આડો હોળો હોય બરાબર, એમાં આખું ગીત ફરી જતું હોય. એ 1 પોઈન્ટ છે, આમ
કરે ને એટલે ગીત સરસ મજાનું વાગે. એ પોઈન્ટ જે એટલો જ કરવાનો હોય પણ બીજો કોઈ ન કરી શકે, એ ગુરુની કૃપા કરી શકે એટલો પોઈન્ટ કરી નાખે ને એટલે જીવનનું સંગીત મસ્ત વાગવા મળે, સુપર વાગવા મળે. હવે ડોન મેન્ટનો કે વિચાર કરું કે હાલું આમ કેમ, હવે શું કરવું, થાકી ગયો, હવે જે થવું એ થાય. હોસ્પિટલની અંદર પડેલો માણસ, પછી વિચાર કર્યો કે એક નાની અમથી હોટલ છે મારી સેવાડાની, લોનાવાલા જેવી એક હિલ સ્ટેશન હતું સ્પેનની અંદર, હું જઈ આવું. વિચાર આવ્યો ફરી પાછો એ જ વેશની અંદર ગયો અને વોચમેનને કીધું મારે ખાવું છે, મજાની વાત હવે ચાલુ થાય. સાહેબ હું વોચમેન છું, મારી ઓથોરિટીમાં ન આવે, હું તમને ન કહી શકું તમે રેસ્ટોરન્ટમાં અંદર આવો, તમે ભિક્ષુક છો, પણ તમે ઉભા રહી હું મેનેજરને બોલાવું. મેનેજરને બોલાવે છે કે સાહેબ જમવું છે, બે ત્રણ દિવસ છે ભૂખો છું. વિચાર કરો કે માલિક પોતાની જ હોટલની સામે ભિખારીથી ઊભો છું. મેનેજરે કીધું કે અત્યારે હું મારા કસ્ટમરો સાચવું છું એટલે હું તમને અત્યારે ન કહી શકું, પણ 30 મિનિટ વેઇટ કરો, જમવાનું પ્રોમિસ હું તમને આપું છું. હવે પેલો ઠાકેલો માણસ ડોન કે હવે શું કરવાનું, એ ચક્કર મારવા નીકળી ગયો અને 30 મિનિટ પછી પાછો આવ્યો. એ આવ્યો ને એટલે મેનેજર બાર એને બોલાવવા આવ્યો, આવો નવાઈ લઈ ગયો. ઓહો, મોટી મોટી હોટલો જેની અંદર હું જઈ આવ્યો, મોટા મોટા પગારદારો, મોટા મોટા કર્મચારીઓ, એણે આવી વાત ન કરી, ખૂબ રાજી થયો માણસ, અહીંયા ધરાઈ ગયો, સંતોષ થઈ ગયો. પણ હવે આખી પ્રક્રિયા તો પૂરી કરવી જ પડે. આવો અંદર, ડાઇનિંગ ટેબલ હતું જ્યાં કસ્ટમરો બેસે ત્યાં જ બેસાડા કર્યું, બેસો હું હાથ ધોઈને આવું છું. એ આવ્યો ને જેવી થાળી જે કસ્ટમરોની હોય મોટી એવી થાળી જ એને મૂકી, લ્યો જમો અને હું પણ તમારી સાથે ભોજન લઈ શકે, મારે પણ બાકી છે. મેનેજર અને ભિક્ષુક બે હામાં હામાં એક જ થાળીને એક ખરખું જ ભોજન જમવા બેઠા. જમતા જમતા મેનેજર બહુ સરસ મજાની વાત કરે છે કે સાહેબ તમે સહેજે સંકોચ નો રાખતા હો, સંકોચ તમે ન રાખતા ભોજન કરવા બેઠા છો આટલી સારી હોટલમાં ભિક્ષુક થઈને, હું તમારા ઉપર કોઈ ઉપકાર નથી કરતો, તમે સંકોચ ન રાખતા ને જીવનમાં આજે તમે ભલે ભિક્ષુક છો, હિંમત નો હારતા. આવી એક મેનેજર ઓલા ભિક્ષુકને હિંમત આપે જે સેટ થઈને આવેલ, હિંમત ન હાલતા, કારણ કે હું તમારી જેમ એક દિવસ ભિક્ષુક હતો અને આ જ હોટલની બહાર હું ભિક્ષા માગવા માટે આવેલો ત્યારે અમારા શેઠ છે ને ડોન મેન્ટનો, એણે મને અંદર બોલાવીને જેમ મેં બોલાવ્યા ને એમ આ જ ટેબલ ઉપર મને જમાડેલો અને આ જ હોટલમાં મને નોકરી આપેલી અને આ હોટલનો હું મેનેજર છું. એટલે સંકોચ ન રાખતા કાલ સવારે તમે પણ મેનેજર બની શકો, સારા વ્યક્તિઓ બની શકો. આવી એણે વાત કરી, બોલો માણસ હલી ગયો. ઓહો, આજે આને યાદ છે જે કામ મેં કર્યું એ, અને ખુશ થઈ ગયો, ઘરે ગયો અને તમામ હોટલો વાળાને ફોન કરી દીધા કે મારી જેટલી પણ હોટલો છે તેના તમામ કર્મચારીઓ આવો સરસ મજાનો એક હોલ રાખીને ભેગા કર્યા, મારે બધાનું કામ છે અને બધા ભેગા થયા અને ન્યા ઓલો સેટ થઈ ન ગયો પણ ભિક્ષુક વેશમાં ગયો અને ન્યા પોતાના કપડા ઉતાર્યા અને કીધું હું આ માણસ છું. અને હવે સાંભળો, મારી તમામ રેસ્ટોરન્ટની અંદર જેટલા પણ મેનેજરો છે એ બધાને હું રિટાયર્ડ આપું, રજા આપું છું, છૂટા કરું છું અને આ એક હોટલ છે એના તમામ વેઇટરથી લઈને પોતા મારવાથી લઈ અને વેઇટર સુધી અને મેનેજર સુધી તમામ લોકોને હું મારી બધી હોટલના એક એક મેનેજર બનાવું છું. મોરલ ઓફ ધ સ્ટોરી, એ જમાડી ક્યારે હાઈ ગયો, એ જ્યારે એને દ્રશ્ય જોયું કે મારા શેઠને જમાડ્યો તો આપણો દીકરો, આપણે આજે સાહેબ બહુ મોટા થઈ ગયા છીએ, આપણે જ્યારે દઈએ છીએ ને ત્યારે ખાલી માત્ર દાન નથી દેતા, આપણા સંતાનો, આપણી પેઢી, આપણો પરિવાર આ દ્રશ્ય જે જોવે છે કે મારો બાપ દે છે, મારો કાકો દે છે, મારો બાપુજી દે છે, આ દ્રશ્ય જે તમારા પરિવારની અંદર તમે પેદા કરો છો ને, આ 1000 નહીં પણ સાહેબ 1 કરોડ રૂપિયા નહીં પણ 100 કરોડ રૂપિયા ખર્ચવાથી આ વેચાતું આ દ્રશ્ય તમારા સંતાનોને નથી મળતું, માટે હાથ લાંબો કરો. બીજી શીખવા જેવી બાબત એ છે કે એક મેનેજરે જ ખાલી શેઠને હાચવો હતો ને, છતાંય બધા લોકો માલામાલ થઈ ગયા ને, એમ આપણા કુટુંબની અંદર સમાજની અંદર એક વ્યક્તિ ખાલી સારો હોય ને તો આખું કુટુંબ તરી જતું હોય છે, આખું કુટુંબ તરી જાય, એના નામ ઉપર તરી જાય. આ વ્યવસ્થા આપણી છે બહુ સીધી ને સરળ, હાથ આવતા આપણો હાથ આવતા
હજારો હાથેથી, અથર્વવેદનું વાક્ય છે, હજારો હાથેથી સંચિત કરવું, ભેગું કરવું અને લાખો હાથે વહેંચવું, એ કામ આ લોકો કરી રહ્યા છે. એટલા માટે મને બોલવાની મજા આવે છે.